તો આ તરફ રાજકોટમાં પણ ક્યાર વાવાઝોડાની અસર જોવા મળી છે. રાજકોટમાં પણ વરસાદ નોંધાયો, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદથી કૃષિ પાક નષ્ટ થયો છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયું છે, કારણ કે જે પાક હવે બનીને તૈયાર થવાનો હતો ત્યારે જ આ કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે. રાજકોટના તરઘડી, વચલી ઘોડી સહિતના જે વિસ્તારો છે ત્યાં ખેતરમાં કપાસ, જુવાર અને દિવેલાના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. મગફળી સિવાય કપાસના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, દિવેલાના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. અને આ અંગે વધુ વિગતો મેળવીશું. રાજકોટથી સંવાદદાતા મયુર સોની લાઈવ જોડાયા છે. મયુર, કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, શું પરિસ્થિતિ? સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આજ પરિસ્થિતિ છે, ગઈકાલે જે પ્રકારે માવઠારૂપી વરસાદ વરસ્યો છે તે ખેડૂતો માટે શ્રાપરૂપ છે. અને રાજકોટના તળગડી તાલુકાની અંદર પડદરી અને તળગડી વિસ્તાર છે, ત્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ નુકસાન છે. આપણે ખેડૂતોની સાથે વાતચીત કરીશું. શું કહેશો, ગઈકાલે જે પ્રકારે માવઠારૂપી વરસાદ વરસ્યો છે, કેવું મોટું નુકસાન થયું છે ખેડૂતોને? 60% નુકસાન છે આ વરસાદ વરસ્યો. તૈયાર પાક હતો, મગફળી ઉપાડેલી હતી, તળીના ઉતરાવા હતા, પડેલી ખેતરમાં બધા પાતરા હતા અને માલને પણ નુકસાન છે મગફળીના, અને જે ઘાસચારો કે ને ચારાને પણ નુકસાન છે. મગફળીની તેમાં પણ અત્યારે ટકાવારી તો મગફળીની ખરીદી નથી થતી એ નહીં. તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે. સુકાવવા મૂકેલ મગફળીના પાકને પણ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. તરઘડી, વચલી ઘોડી અને પરધર સહિતના ગામોમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ, જુવાર અને દિવેલાના પાકનું સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વાવેતર થાય છે. ભારે વરસાદને કારણે આ પાકને નુકસાન પહોંચ્યું છે. સૌથી વધારે નુકસાન થયાના અહેવાલ છે. અમારે અહીંયા નુકસાન 60% આસપાસ નુકસાન થઈ ગયું છે. શરૂઆતમાં એ સારીઓ આવી ગયો હતો, પછી બીજા કોઈ કાળિયો રોગ આવી ગયો હતો, અને અત્યારે કમોસમી વરસાદ જેને કે કાલ રાતે કાલ 4 વાગ્યા પછી 5.5 ઇંચ વરસાદ પાણી પડી ગયું હોય કે તો આ મગફળીના પાથરા તમે જુઓ અને આ સારો એ પછી આ મગફળી સામે છે એમાં પાણી ભરાઈ ગયું છે. એટલે અમે એ કહીએ કે આ સરકાર જે ટેકાના ભાવે અમે ઓનલાઈન કરી છે એ જેમ તેમ કરીને કે ભલે એના નિયમ મુજબ અમે એવો કોઈ વિરોધ નથી કરતા, પણ એ જલ્દી ખરીદી લે ભીની મગફળી છે એટલે, નકર આ યાર્ડમાં જાય તો આ મગફળી અમારી અત્યારે ધોવાડા નીકળે, પડી રહ્યા તો બેદી પડી રહ્યા તો અંદરથી અગ્નિ છૂટે આની વરાળ નીકળે, તો એવું અમે સરકારને કહીએ છીએ કે જલ્દી ટેકાના ભાવ ખરીદો. બિલકુલ, ટેકાના ભાવે ખરીદીની વાત કરી રહ્યા છે, કારણ કે વરસાદના કારણે ખેડૂતોને સારું એવું નુકસાન થયું છે. આપ જોઈ શકો છો કે આ મગફળી છે આની અંદર પાણી પડી ગયું છે અને આપણી સાથે ખેડૂતો છે. શું કહેશો, કેવડી મોટી નુકસાની, કેટલા વિસ્તારની અંદર નુકસાની છે? અત્યારના માવઠાની વરસાદની જે આગાહી થઈ છે અને જ્યાં પણ વરસાદ પડ્યો છે ત્યાં અત્યારે ખેડૂતો માટે એક શ્રાપજનક બાબત છે. એ વરસાદથી કહીને એટલું નુકસાન થઈ ગયું કે એનો કોઈ આંક નથી. આજે તમે જે અહીંયા જોઈ રહ્યા છો કે આ તૈયાર થયેલી મગફળી પડલી, હવે એ મગફળીની શું થશે? ખેડૂત વેચવા જશે તો એનો ભાવ નહીં આવે. ટેકાના ભાવની ખરીદીમાં જે પણ અધિકારીઓ છે એ ખેડૂતનો માલ લેશે નહીં, તો ખેડૂત જગતનો તાત એ બિચારો જાય તો જાય ક્યાં? 12 મહિને એક જ એની ઉપજ હોય છે, એને 10 મહિને પગાર નથી આવતો. 12 મહિને એક જ એની ઉપજ હોય છે અને એ પણ એની કોઈ ટાર્ગેટ હોતો નથી કેટલી આવે અને શું ભાવ આવે. એવી મુશ્કેલીમાં આ ખેડૂતના તાતને આજે જે કુદરતી આફત આવી છે એ આફતમાં સરકારે પગલાં તાત્કાલિક લઈ અને રાહત મળવી જોઈએ. આ ખેડૂતની વાત થઈ, બીજી તમે જોઈ શકો છો આ જે પાલો રહ્યો એ પાલો છે એ પલળી ગયો છે આખો. આના સમાજમાં આના એરિયાની અંદર આ જે પશુ છે પશુનો મેઇન ખોરાક છે, આ ખોરાક પલળી ગયો. જે ખેડૂત દરેક ખેડૂત અહીંયા 2-2 4-4 પશુ હોય છે જે આ પાલો ખાતા હોય છે, પણ હવે શું થયું, આ વરસાદનો પડેલો છે, ખેડૂતોની મગફળી પહેલ થઈ છે, આ પાલો પલળી ગયો છે, પોતાની જમીનને પોતાની મગફળી હોવા છતાં એને વેચાતી ચારો લેવો પડશે, તો આ ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે આ મીડિયા થકી હું તમને સરકાર અને વીમા કંપનીને મેસેજ આપું છું કે તાત્કાલિકમાં ધોરણે વધારેમાં વધારે ખેડૂતને સહાય મળે
એવો પ્રયત્ન કરવો જોઈએ એવી એક ખેડૂતના લીડર અને આગેવાન થકી સરકાર અને વીમા કંપનીને વિનંતી કરું છું. દિલીપભાઈ, આખા વિસ્તારની અંદર કયો કયો મુખ્ય પાક થાય છે, અત્યારે કયો પાક થયો તો શું નુકસાન એ પાકને થયું? મેઈન પાક આ એરિયાના કપાસ અને મગફળી છે, જે મહત્વનો ભાગ છે. આ વર્ષે વાવણી થતા પછી વરસાદ ખેંચાતા એટલે મજબૂરી, જે ખેડૂત પાસે બીજી વખત બિયારણ લેવાની તાકાત નહોતી એને તલ અડદ ને એવો રોકડીયો પાક તાત્કાલિક વાવ્યો, પણ વધારે મગફળી અને કપાસ. પણ અત્યારે જે વરસાદ થયો એમાં મગફળી તો પહેલા જ થઈ ગઈ, લગભગ મગફળી કાઢવાનો સમય હતો અને વરસાદ થયો એટલે આવી પોઝિશન અને પરિસ્થિતિ ઊભી થઈ છે. પણ કપાસ ઉપર આ ઠંડુ પાણી પડ્યું, અત્યારનો વરસાદ એકદમ ઠંડો હોય છે તો એવો નવો ફાલ ન બેસવા દઈએ, એની વૃદ્ધિ અટકી જાય અને તૈયાર જે પૂંબડા ખુલી ગયા છે એ પહેલા એટલે એ પણ એમાં જીવાત પડે છે. આ ભેજ આવે ને જીવાત આવે એ કુદરતી એ વાસ્તવિકતા છે. એટલે આવી ખરાબ આ બે પાક મેઈન પાક હતા એ મેઈન પાક ઉપર બહુ મોટી અસર થઈ છે, જે ખેડૂતો માટે બહુ ખરાબ પરિસ્થિતિ છે. શું કહેશો, તમે તો દાયકાઓથી ખેડૂત છો, ખેતી કરો છો, આવી પરિસ્થિતિ ક્યારેય જોઈ છે તમે? આવી પરિસ્થિતિ ક્યારેય જોઈ નથી. આવી પરિસ્થિતિ ખેડૂત માટે પહેલી આવી છે, પરિસ્થિતિ ઘણી વાર આવી છે પણ આટલો બધો વરસાદ નથી. ખેડૂતને વરસાદ આવે, માવઠું થાય એટલે પાથરા ઢાંકી દે ને, પાથરા ઢાંકી દે ને એટલે કહે હવે આ વખતે પાથરા ઢાંકે તો નીચેથી પાણી પડ્યું છે એટલે કોઈ માંડવીની કે કપાસની કે કોઈ એવી શક્યતા નથી બચી શકે એમ. અને જેમ બને એમ વહેલી તકે એક વીમાવાળા થોડું કરી લે ને તો આ માંડવી વેપારી તો રાખવાના જ નથી. જો આ માંડવી ખેડૂત વીમા લઈ લે તો એને છે ને પાછલા ભાગમાં આવે અને બીજી બાબતમાં ઘાસ ચારો હાવ નાશ થઈ ગયો છે એટલે આપણે અનાજ 12 મહિનાનું ખેડૂતને પૂરું થાય આપણા, પણ 12 મહિનાનો ઘાસ ચારો પૂરો થયો નથી. વળા ઘાસ ચારો હાવ નાશ થઈ ગયો છે એટલે ખાસ કરીને તો ઘાસ ચારાની કાંઈક રાહત થાય ને એવું સરકારે કરવું જોઈએ, ખેડૂતના પશુ માટે ઘાસ ચારાની વ્યવસ્થા કરવી જોઈએ. બિલકુલ, શું કહેશો તમે, સરકાર પાસે શું માંગણી છે? સરકાર પાસે માંગણીમાં તો એ જ છે કે ખેડૂતોને નુકસાન થયેલું છે, કપાસ મગફળી પેલા અડદ તલી એ તો બહુ વરસાદને કારણે એ ખલાસ જ થઈ ગયા, બધાને પતી ગયા જાજા ભાગે. અને આ મગફળીમાં અત્યારે જે કાંઈ થયું છે થોડું ઘણું છેલ્લે સારા વરસાદથી વધારે નુકસાન થયું છે, ફૂગ આવી ગઈ, બીજી નુકસાન થઈ, બગડી ગઈ વધારે વરસાદને કારણે. અને હવે થોડી ઘણી જે કાંઈ થઈ એની માટે આ વરસાદ થતા આ પડધરી તાલુકો અને આજુબાજુના તાલુકામાં વધારે આ પાછો અત્યારનો માવઠું થતા બહુ નુકસાન થયેલી છે. તો ચારો અને મગફળી બગડી ગઈ છે તો એના ભાવ મગફળી નહીં 50% તો આવે તો સારી વાત છે, નહીં તરી એ નુકસાન જ છે. અને ચારો બગડી ગયો તો એને માટે વીમા કંપની અને સરકાર થોડીક ધ્યાન દોરે અને સર્વે કરાવે તો ખેડૂતોને કાંઈક રાહત રહે અને ખેડૂતોને નભાવ રહે. બિલકુલ બિલકુલ, જે પ્રકારે ખેડૂતોને નુકસાન થયું છે, મોઢામાં આવેલો કોળિયો છે તે છીનવાઈ ગયો છે ગઈકાલના વરસાદના કારણે, ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જ્યાં પણ ખેતરની અંદર ઊભો પાક હતો તે પાક વરસાદના કારણે ધોવાઈ ગયો છે. સૌથી વધુ કપરી પરિસ્થિતિ ખેડૂતોની છે કે નવા વર્ષે તેઓ સારા સુકન સાથે પોતાનો પાક વેચવાના હતા પરંતુ ક્યાંક ને ક્યાંક અતિવૃષ્ટિના કારણે તેમનું નવું વર્ષ પણ બગડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ખેડૂતોનું નવું વર્ષ પણ જાણે બગડ્યું છે, આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોટા પ્રમાણમાં મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે.